હાલમાં વ્યાજ કરોનો ત્રાસ ખૂબ વધી ગયો છે ત્યારે વાત કરીએ ખંભાળાના એક પરિવારની તો ખંભાળાના એક આસામીને કેટલાક વ્યાજ કોરે તેઓની રૂપિયા 4 કરોડની મિલકતો પચાવી પાડી છે તેમજ ગામ છોડવા પર મજબૂર કરવામાં આવતા હાલમાં તેઓ અમદાવાદ પોતાના પરિવાર સાથે આવી ગયા છે અને તેઓ ન્યાયની અરજ કરી રહ્યા છે। ખંભાળિયામાં 10-11 વર્ષ પહેલા વસવાટ કરતા રમણીકભાઈ નાનજીભાઈ સામાણીના પુત્ર હાર્દિકભાઈ સામાણી ખંભાળિયામાં જ હાર્દિક ટ્રેડર્સ નામની દુકાન ચલાવતા હતા। તેઓને કેટલાક વ્યાજખોરોએ અસહ્ય ત્રાસ આપ્યો તેમજ આ ત્રાસ આપતા આસામીએ પત્ની પુત્ર તથા માતા સાથે ગામ મૂકી દેવું પડ્યું હતું। તેઓએ મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી, રાજ્યના મુખ્ય પોલીસ વડા તેમજ દ્વારકા જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરી વ્યાજખોરો સામે કડક પગલાંની માંગણી કરી છે। તેઓએ રજૂઆતમાં જણાવ્યા મુજબ અગાઉ રૂપિયા 4 કરોડની મિલકત ધરાવતા હાર્દિકભાઈ હાલમાં અમદાવાદમાં મંડપ તથા ડેકોરેશનનું મજૂરી કામ કરી ભાડાના મકાનમાં વસવાટ કરે છે અને વ્યાજખોરો હાલમાં પણ અમદાવાદમાં તેઓને રહેવા દેતા નથી। ખંભાળિયાના ચુનારવાસમાં તેઓના પિતાના નામની દુકાન હતી। તે દુકાનનો સોદા ખત વર્ષ 2012માં રાજેન્દ્રસિંહ મોદજી જાડેજાએ કરાવી લીધો હતો। ત્યાં જ આવેલી મોટાભાઈ રવિ સામાણીની બીજી દુકાન પ્રભાસી ચંદુભા જાડેજા નામના વ્યાજખોરે લખાવી લીધું હતું અને હાર્દિકભાઈ પાસે કોરા ચેક લઈ તેમની મોટર વ્યાજમાં પડાવી લીધી હતી। તે ઉપરાંત જોધપુર નાકા પાસે રાજડા તેજલ શોપિંગ સેન્ટરમાં રહેલી તેઓની બે દુકાન વ્યાજખોર હરપાલસિંહ ચંદુભા જેઠવાએ દસ્તાવેજ કરાવી પડાવી લીધી હતી। હાર્દિકભાઈ રાજડા રિયાલિટી પ્રાઇવેટ લિમિટેડમાં આવેલી બે દુકાન મુન્નો ઉર્ફ તકો જાડેજા અને પૂર્વ પોલીસમેનના પુત્ર ઉપેન્દ્રસિંહ જાડેજાએ તાળા તોડીને પચાવી પાડી અંદર પડેલા ખાતરને વેચી નાખ્યું છે। અન્ય બે દુકાન જગુભાઈ રાયચુરાના કહેવાથી તેમના ભાગીદાર એવા ગઢવીએ પોતાના નામે દસ્તાવેજ કરાવી લીધો છે। મહાપ્રભુજી નગરમાં હાર્દિકભાઈએ ખરીદેલું મકાન નવાપરામાં આવેલું તેમના માતાના નામનું એક મકાન પચાવી પાડવામાં આવ્યું છે। વ્યાજખોર પરબત ગઢવી તેમની પાસેથી 20% લેખે વ્યાજ વસૂલ કરતો હતો। તે ઉપરાંત મૂળ ખંભાળિયાના અને હાલમાં રાજકોટમાં રહેતા મિતેશ પંચમતિયા નામના શખ્સે પણ 10% લેખે વ્યાજ વસૂલ્યું હતું ત્યારે ઉપરોક્ત તમામ વ્યક્તિઓના નામજોગ રજૂઆત કરી હાર્દિકભાઈએ તેમની સામે કડક પગલાં ભરાય તેવી માંગ કરી છે। મારું નામ હાર્દિક રમણીકભાઈ સામાણી છું, હું અત્યારના હાલ અમદાવાદ રહું છું। લાઇટિંગ મંડપ ડેકોરેશનમાં લાઇટનું કામ કરીને મજૂરી કામ કરીને જીવન ગુજારી રહ્યો છું અને પહેલાં જામ ખંભાળિયાનો રહેવાસી હતો। જામ ખંભાળિયા વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને મેં છોડેલું છું, રાતોરાત મને ગામ મુકાવેલું એ લોકોએ। હરપાલસિંહ જેઠવા જેમને મારી દુકાન લખાવી લીધી, મને એમને 5 લાખ રૂપિયા આપેલા હતા અને 51 લાખની દુકાન મારી 51 થી 52 લાખ રૂપિયાની દુકાનની અમાઉન્ટ જેટલી લઈ લીધી મારી પાસેથી। મારી કુટીને મને રોજ મારતા, રાતે હેરાન કરતા મને, અને ઘરે જતો ત્યારે મને રસ્તામાં ધમકી આપતા કે હાલો વાડીયા અવતાર્યો, તમને વાડીયા લઈ જાઉં, પૈસાનું મેં 5 લાખનું મેં એને 15 લાખ રૂપિયા જેટલી અમાઉન્ટ પણ આપેલી છે। એમના અક્ષરથી પણ લખેલું છે મારી પાસે ચોપડામાં કે મને કેટલા પૈસા આપેલા, કેટલા ટકા વ્યાજ લેતા, 5%, 10%, પછી એમ કરીને 30% લગી વ્યાજ લઈ ગયા છે એ લોકો। મારે ખાતરનો ધંધો હતો ને ત્યારે ક્યારેક ગેસ સિઝન ચાલુ હોય ત્યારે ગાડી આવતી તો ખાતર માટે પૈસાની જરૂર, કેમ કે મારા પપ્પા અચાનક એક્સપાયર થઈ ગયા હતા તો અમને કંઈ ખ્યાલ નહોતો, ત્યારે અમારી ઉંમર નાની હતી, 18 થી 19-20 વર્ષ જેવી ઉંમર હતી, એટલે અચાનક એક્સપાયર થઈ ગયા પપ્પા, તો કંઈ મિલકતનું અમને કંઈ ખ્યાલ પડતો નહોતો ત્યારે, નાનપણમાં ઉંમર હતી, કોઈ દી આવું બધું જોયેલું નહોતું અમે, અને અચાનક ધંધા ઉપર બેસવાનું થયું। મારી પાસેથી એક હરપાલસિંહ જેઠવા છે, એમને 5 લાખ જેવી અમાઉન્ટ મને આપેલી હતી અને 51 થી 52 લાખ રૂપિયાની દુકાન લખાવેલી હતી, તેમ છતાં મારું એક બાઇક પણ લઈ લીધું છે અને મેં એમને એમાઉન્ટ પણ 15 લાખ રૂપિયા જેટલી આપેલી છે, એમનો હિસાબ પણ શેકેલો છે મારી પાસે, એ પણ પ્રૂફમાં ચોપડામાં છે, એમના અક્ષરથી જ લખેલું। પછી એમના ભાઈ રાજભાઈ જાડેજા કરીને છે, રાજેન્દ્રસિંહ, એમને પણ એક દુકાન લઈ લીધી, 3 લાખ રૂપિયા આપ્યા હતા મને, એમને પણ મેં પેમેન્ટ પણ આપી દીધું ધંધામાંથી ને મને વ્યાજમાં, એ દુકાનનો સોદાખત 2 વખત કરાવેલો એ લોકોએ, અને 2 એક રાજભાઈ નામનો કરાવેલો ને એક બીજા વ્યક્તિના નામનો કરાવેલો, અને એમને દુકાન એ લોકોએ દસ્તાવેજ કરાવી નાખ્યો છે મારી પાસે। પછી એક પ્રભાતસિંહ જાડેજા કરીને છે, એમને 2 દુકાન મારા અને મારા ભાઈના નામની હતી, એમાં પણ એ રીતે 3.5 લાખ રૂપિયા આપેલા હતા અને મારી પાસે આ રીતે સોદાખત કરાવી દસ્તાવેજ કરાવી લીધો હતો। અને બીજા ચાર ગોડાઉન છે જે જગદીશભાઈ રાયચુરા ખંભાળિયાના રહેવાસી છે, એમના પ્રેશરથી અમદાવાદ આવેલા, એમને પ્રેશરથી અમને રોજ ધાત ધમકીને આપતા ફોનથી ના તેને એવું બધું ચાલતું, મુનો ટપકો, પછી ઉપેન્દ્રસિંહ જાડેજા એ બધા અહીંયા અમદાવાદ આવેલા હતા, ઉપેન્દ્રસિંહ, મારો ભાઈ રવિ ને એ બધા રવિને પકડીને મારી કૂટીને કઈ રીતે લઈ મને ખબર નહીં, પણ અહીંયા અમને ઉપાડવા માટે આવેલા તે વખતે 2000
બારમાં અમે નીકળેલા પછી પછી મેં નરોડા પોલીસ સ્ટેશનમાં એક અરજી પણ આપેલી હતી, તો એ લોકોએ એવું કીધું કે અમારે કાંઈ જોતું નથી, અમને જવા દો. અમે રવિ વિરુદ્ધમાં અરજી આપી હતી, રવિ અરે સમાધાન થઈ ગયું. પછી પાછા અમને ધેરાણ કરીને દસ્તાવેજ એ લોકોએ જબરદસ્તીથી કરાવેલો, મારી અહીંયા અમદાવાદ સહી લઈ ગયા છે અને મમ્મીને જબરદસ્તી ત્યાં લઈ ગયા એ લોકો. અને ત્યાં એ લોકોએ ચાર દુકાનના સહી કરાવેલા છે, જેમાંથી બે દુકાન જગદીશભાઈ રાયચુરાના કહેવાથી કોઈ દેવુભાઈ ગઢવીને, એક બીજા એમના નામની કરેલ છે, અને એક ઉપેન્દ્રસિંહ જાડેજા અને મુના ટકાન નામની કરેલી છે. જબરદસ્તીથી એ દુકાનોમાં દસ્તાવેજ અહીંયા અમે અમદાવાદમાં હાલ રહેતા હતા તો પણ અહીંયા લગી પહોંચીને અહીંયાથી અમને ધમકાવીને આ તેને મારી કૂટીને લઈ ગયેલા છે એ લોકો. બીજું અમારું નવાપુરા મકાન આવેલું હતું, મારા પપ્પાનું હતું, એ પણ અમારા વિલના આધારે મળેલું હતું. એ મકાન અમે કમલેશભાઈ વિઠલાણીને આપેલું હતું. કમલેશભાઈ વિઠલાણી પાસેથી મહાપ્રભુજી નગરમાં બે મકાન લીધેલા હતા. તો એક મકાન મમ્મીના નામનું દસ્તાવેજ કરાવ્યું હતું. બીજું મકાન હતું એ પરબત ગઢવી નામનું વ્યક્તિએ અમારી પાસેથી પચાવી પાડેલું છે, જે તે વ્યાજના ચક્કરમાં મારી પાસે 20% 25% જેવી એમાઉન્ટ લેતો હતો. એના પણ મારી પાસે પુરાવા છે, હું રજૂ કરી શકું છું. અને પરબત ગઢવીએ આખે આખું મહાપ્રભુજી નગરવાળું મકાન અમારું પચાવી પડેલું, કમલેશભાઈ વિઠલાણી દ્વારા એમને દસ્તાવેજ પણ કરાવી આપેલો છે. કમલેશભાઈને મેં જે તે સમયે કીધું આ મકાન અમને લખાણ કરી આપજો, કમલેશભાઈ અમને બે મકાન આપેલા હતા, પણ એ મકાન મેં કમલેશભાઈને એવું કીધું કે અમારે અમને પૈસાની લેતી દેતીમાં આપવાનું છે, તો એ મકાન એમને પરબત ગઢવી નામનું કરી આપશો. તો કમલેશભાઈ આ પાડેલી હતી ને એ મકાન એમને આપેલું છે. દ્રષ્ટિ ભાવસાર, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.